પદયાત્રાના શૂટિંગ દરમિયાન વચ્ચે હોલ્ડ કરવો પડ્યો, કારણ કે મોબાઈલને ચાર્જમાં લગાડવો પડ્યો હતો અને આમ પણ બહુ જ હ્યુમિડિટી હતી, બહુ જ પરસેવો પડતો હતો. એટલે પહેલાં પેટ પૂજા કરી લઈ અને સાથે સાથે એડિટિંગ પણ પતાવી લઈએ. આજે એક વિડીયો અત્યારમાં એડિટ કરી અને શોર્ટ વિડીયો તમારી સાથે શેર જરૂર કરીશ. આ છે પંજાબી થાળી, ચના મસાલા, આ પંજાબી સબ્જી છે, કંઈક લગભગ પનીર ભુરજી છે, દાળ રાઈસ, પાપડ, આ છે ઓનિયન, રોટી. ગુજરાતની આજે અમદાવાદની અંદર જે હ્યુમિડિટી હતી, પરસેવો એટલો વધુ વધતો હતો, તો એ મારે હિતેશને મળ્યું હતું અને મારા એક બીજા મિત્રને મળ્યું હતું, પણ હિતેશને મળી શકાણું, પણ ગાડીમાં બેઠા બેઠા પણ એસી કામ નહોતું કરતું એટલી હદ સુધીની ગરમી. જો અમદાવાદ ફટાફટ અમદાવાદમાંથી બહાર નીકળી જવાય ગમે એ થાય, અને હાઈવે પર કોઈ એસી હોટલમાં બેસી આરામથી કંઈક એડિટ બેડિટ કરી અને જમી લો. અમદાવાદથી ઓલમોસ્ટ લગભગ 10 કિલોમીટર આવી ગયું, તો માન થોડી શાંતિ થઈ જાય. આ આખું એસી હતું, કોઈ હ્યુમિડિટીને કારણે આખું ટી શર્ટ ભીનું. નાવ થોડો રેસ્ટ લઈ જમીએ અને પછી એડિટ કરીને એક વિડીયો તમારી સાથે શેર કરીએ. ભાઈ ચોટીલા પદયાત્રાનું શૂટિંગ કરતાં કરતાં બાવલા, અમદાવાદ બાવલા થઈને સીધો ધોળકા પહોંચી ગયો છું. અહીંથી ધોળકા બગોદરાવાળો રસ્તો લઈશું, કારણ કે પદયાત્રાનો એક બહુ મોટું જે સંઘોનું ગ્રુપ છે એ અહીંથી પણ પ્રયાણ કરતું હોય છે એવું સાંભળ્યું છે. એટલે આ વખતે અલગ અલગ જગ્યાએથી પદયાત્રાના અલગ અલગ કવરેજ કરવાનો વિચાર કર્યો હતો. પણ મીનવાઇલ અહીંયા મેં જોયું, જેમ આપણે ત્યાં અલગ અલગ જગ્યાએ પહેલાં રજવાડીવાળા ભાઈ છે ટેબલ ઉપર બેસીને ચા પીતા હોય છે. અહીંયા અમે ઉપસરપંચને જોયા ચા પીતા, એટલે થોડી ક્યુરિયોસિટી થઈ કે એની એવી કંઈક ચા છે. જો કે આવા ઉનાળામાં ભર બપોરે ઓલમોસ્ટ ધોળકામાં તો 40 ડિગ્રી 41 ડિગ્રી હશે જ, અમદાવાદમાં તો મને ગજબની ગરમી લાગી હતી. પણ જોઈએ છતાંય ઉપસરપંચની ચા કેવી છે યાર, બપોરના ચાકીએ. ઉપસરપંચ એ ઊભા છે બિચારા, હાથમાં કીટલી અને એક હાથમાં ગોળની ચા લઈને. ઉપસરપંચની ગોળની ચા ફેમસ છે એવું કહે છે બધા. ચાલો ચાખીએ. અચ્છા આ કઈ ચા છે? આપણે ગોળની ચા. આ ગોળની ચા છે. નાણા કેટલા છે? 10 રૂપિયાની એક. અને ચલો એ બાને થોડા ખાંડથી દૂર રહેવાનું એક બાનું બની ગયું છે. ચાનો ટેસ્ટ તો ડેફિનેટલી છે જ, પણ એક વસ્તુ એવી હોય જેવી પ્યાલી નજીક આવીને એવી એની જબરી અરોમા આવી જાય, એક એની સ્મેલ પોતાની ગોળની એ આઈડેન્ટિફાઈ કરી શકો તમે ઇઝીલી. મને એવું હતું કે ગોળની ચા છે તો દૂધ ફાટી નહીં થતું હોય ને, પણ આ લોકોની બનાવવાની ટેકનિક એ છે, કારણ કે ઘરે ટ્રાય કરી હતી ગોળની ચા બનાવવાની, 2 થી 3 વખત ફાટી ગઈ હતી, દૂધ ફાટી ગયું હતું. પણ અહીંની ચાનો ટેસ્ટ મને તો એની અરોમા પણ બહુ ગમી. એક વખત ટ્રાય કરવા જેવી ખરી. બિયોન્ડ અ પોઈન્ટ ઓફ અ ટાઈમ તમને કહું, ક્યાંક ખબર નહીં પણ મને ક્યાંક વેનિલા કે બટરસ્કોચની ક્યાંક ફીલ આવી રહી છે સમહાઉ, કદાચ આમાં વેનિલા ફ્લેવર કે નાખો છો કંઈ? વેનિલા કે બટરસ્કોચ કંઈ? પણ ગોળનો ટેસ્ટ આટલો ડિફરન્ટ હોય મને ખબર નથી. હે અચ્છા ક્યાં છે બતાવો ને મને, પાઉચ એ આવડવા આવે. આ છે આ ગોળ કટિંગ કરી નાખો, આ ક્યાં મહારાષ્ટ્રથી આવે ગોળ? સરસ છે. તો ઉપસરપંચ જ કેમ રાખ્યું, સરપંચ કેમ નહીં? ધોળકાથી પદયાત્રીઓ મળશે એવા વિચારમાં ને એના ઓલામાં એવા રસ્તા ઉપર હું અત્યારે ઢલ્લે ચડી ગયો છું.
આઠ કિલોમીટર નવ કિલોમીટર સુધી તો હજી એક પણ પદયાત્રી મળ્યો નથી અહીંથી. એવું સાંભળ્યું કે ધોળકાથી ઘણા બધા પદયાત્રીઓ ગઈકાલ સાંજથી જ પદયાત્રા શરૂ કરી ચૂક્યા છે, પણ હવે આ ધોળકાથી ભાઈને પૂછ્યું કે બગોદરા જવાનો રસ્તો કયો, કારણ બગોદરા થઈને જ ચોટીલા જોઈએ. તો એ ભાઈએ અને આ ગૂગલે બીમને આ જગ્યાએ ચોંટાડી દીધો, અને અહીંયા તો પદયાત્રીઓનું કોઈ નામો નિશાન નથી. ફાઇનલી ગામડાઓના સિંગલપટ્ટી રસ્તાઓમાંથી ઓલમોસ્ટ 13 કિલોમીટર રસ્તો કાપી આ ધોળકા બગોદરાવાળા હાઈવે પર ચડ્યો ત્યારે મને આ પદયાત્રીઓ મળ્યા, અને એ પણ અત્યારના ઓછા છે. તો પાણીપુરી આવી ગઈ છે આપણી, આ તીખું છે, આ તીખી પાણીપુરી. અંબાજીની ટ્રીપના દિવસો યાદ આવી ગયા, ફેમિલી સાથે ટ્રીપ કરી હતી મારા ફેમિલીને, એની પાણીપુરી બહુ જ ભાવી હતી, એટલે આપણે ટ્રાય કરીએ પાછી કહીએ. નમસ્કાર. રાત્રે 10:30 વાગે ચોટીલા, રાત્રે 9:30 થી 10 ની વચ્ચે ત્યારે ચોટીલા પહોંચ્યો, અને હવે આખા દિવસનો થાકોળો જે છે ને હવે અત્યારે ઓગળી નહોતો સારું, અડધી કલાક હવે અહીંથી રાજકોટ રહ્યું છે, અડધી પોણી કલાક શાંતિથી પહોંચી છે. અને બીજી વસ્તુ એ હતી કે આજનો દિવસ આમ જોયું ને તો શૂટિંગ બધું થયું, પણ બહુ બધી જગ્યાએ ફુગટના ધક્કા થયા, ગાડી પણ આજે થોડી મૂળ બંધ હતી, એક જગ્યાએ બેટરી ડાઉન થઈ ગઈ હતી, અને ધોળકાથી ખોટો રસ્તો પકડાઈ ગયો હતો, એમાં મારી ઓલમોસ્ટ 1.5 કલાક બગડી, ફાલતુનું પેટ્રોલ બગડ્યું આજે. અને જે એક્સપેક્ટેડ હતું કે ધોળકાથી વધારે ને વધારે સંઘો રસ્તામાં મળશે એવું કંઈ નહોતું, ધોળકાથી એક સંઘ મને રસ્તામાં મળ્યો, અને એ કાગોળ જઈ રહ્યો હતો માતા ખોડિયારના મંદિરે. તો હવે ખબર પડી કે મોટાભાગના સંઘો જે છે એ હવે આ કાલ સાંજ પછીથી વધારે નીકળશે, અને જે ક્રાઉડ જોયું હતું એ બધું કાલ પરમ દિવસમાં વધારે ભેગું થશે. હવે મારા પરમ દિવસે પાછું બગોદરા સુધી એક ફરી પાછો એક ધક્કો થશે. સો ફાઇનલી આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત. ગુડ નાઇટ. જય માતા ચામુંડા.